યુવક કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચાર તથા બેરોજગારીના વિરોધમાં રેલી યોજાઈ. મહુવા યુવક કોંગ્રેસના પ્રમુખ નીતિનભાઈ દવે, વિજયભાઈ બારૈયા, રાજુભાઈ મહેતા તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ મહિલા અધ્યક્ષ પ્રગતિબેન આહિરની આગેવાનીમાં ભ્રષ્ટાચાર તથા બેરોજગારીના વિરોધમાં સરકાર સામે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના કુબેરબાગમાં આવેલ કોંગ્રેસ કાર્યાલયથી કોંગ્રેસ કાર્યકરો, બેરોજગાર યુવાનો અને બહેનો દ્વારા આ રેલી શરૂ કરી ઢોલ વગાડીને સૂત્રોચ્ચાર સાથે રોષ પ્રગટ કરી મહુવાના વિવિધ માર્ગો પરથી પસાર થઈ સેવા સદન ખાતે પહોંચી આવેદનપત્ર આપવા જવાના હતા, પરંતુ સૂત્રોચ્ચાર કરી રોષ પ્રગટ કરતા કાર્યકરો સેવા સદન પહોંચે એ પહેલા જ અંદાજે 100 જેટલા કોંગ્રેસ કાર્યકરોની પોલીસ દ્વારા અટક કરી તેમને ખાનગી બસમાં બળજબરીપૂર્વક બેસાડી તમામ કાર્યકરોને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. રિપોર્ટર પ્રહલાદસિંહ રાઠોડ, જીએન ન્યૂઝ, મહુવા. નમસ્કાર. આજે મહુવા કોંગ્રેસ અને મહુવા યુથ કોંગ્રેસ દ્વારા બેરોજગાર યાત્રા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. કારણ કે આપણને બધાને ખબર છે કે ગુજરાતમાં રોજગારી માટે થઈ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવે છે અને મોટા મોટા ભાષણો કરવામાં આવે છે, પણ સાચા અર્થમાં ગુજરાત સરકાર બેરી અને મૂકી તો ના કહી શકીએ પણ બેરી અને આંધળી થઈ ગઈ છે. અને યુવાનો દેખાતા નથી કે યુવાનો કેટલી સ્ટ્રગલ કરી રહ્યા છે. આવી કોરોના મહામારી ગયા પછી પણ અહીંયાના મહુવાના યુવાનોને 300-300 કિલોમીટર દૂર રોજગારી માટે થઈ અને જવું પડે છે, ફેમિલીથી દૂર જવું પડે છે. એમના મા બાપ અહીંયા ખેતી કરતા હોય છે, તો એ ખેતી ઉપર પણ અત્યારે સરકારે નજર નાખી છે અને એમની જમીનોને પણ બે ઉદ્યોગપતિના નામે અદાણી અંબાણીને દઈ દેવાનું નક્કી કર્યું છે. ત્યારે આવા સમયમાં આજે તમે અહીંયા જુઓ, સારી સંખ્યામાં યુવાનો એકઠા થયા છે, કેમ કે એમને રોજગારી નથી મળી રહી. રોજગારી મળે છે તો એમને જે સરકારી હમણાં લાસ્ટ વીકમાં જ સ્વીપર માટેની એડવર્ટાઇઝ હતી, એમાં 1 લાખ યુવાનોએ ફોર્મ ભર્યા હતા અને સાથે સાથે એમાં એમબીએ કરેલા, ગ્રેજ્યુએટ કરેલા છોકરાઓ, ડબલ ગ્રેજ્યુએટ કરેલા, એમબીએ કરેલા છોકરાઓએ સ્વીપર માટે થઈ અને ફોર્મ ભર્યા હતા. આવી ગુજરાત મોડલ તરીકે આજે આખા ભારત દેશમાં બતાવી રહ્યા છે નરેન્દ્રભાઈ મોદી અને એમની સરકાર, એવી ગુજરાત મોડલની પરિસ્થિતિ છે. અહીંયા મહુવામાં હું હમણાં પહોંચી, મારો ટાર્ગેટ હતો કે હું 12 વાગે પહોંચી જઈશ, પણ આવવામાં રસ્તા એટલા બધા ખરાબ છે, તળાજાથી અહીંયા સુધી પહોંચવામાં મારે 3 કલાક લાગી ગયા, એટલા ખરાબ રસ્તાઓ છે. તો આ ભારતીય જનતા પાર્ટી કરે છે શું? આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી છેલ્લા 35 વર્ષથી ગુજરાતમાં છે. નથી કોઈ સામાન્ય પ્રશ્નો કોઈ સોલ્વ નથી થતા, જે લોકોના કાયમીના પ્રશ્નો છે, રસ્તાના પ્રશ્નો હોય. હમણાં જ એક ભાઈએ મને કહ્યું કે બેન, આ એરિયામાં, મહુવા એરિયામાં છેલ્લા અઠવાડિયાથી પીવાનું પાણી પણ નથી મળી રહ્યું. તો આ કઈ કઈ પરિસ્થિતિમાં આપણે જઈ રહ્યા છે, આ હવે ગુજરાતની દરેક જનતાએ વિચારવું પડશે અને સરકારે પણ આની નોંધ લેવી પડશે કે આ તો એક મહુવાથી અત્યારે શરૂઆત થઈ છે. યુવાનોને રોજગારી આપવી પડશે તમારે, કેમ કે કોરોના કાળમાં લોકોની પાસે જે રોજગારી હતી એ પણ જતી રહી છે. એટલે તમે ગવર્મેન્ટ જોબ ફરીથી તમે ડિક્લેર કરો અને એમાં વધારેમાં વધારે યુવાનોને લઈ શકો એવી કોઈ જોબની જોગવાઈ કરો. તમે બધી જગ્યાએ પ્રાઇવેટીકરણ કરી રહ્યા છો, સ્કૂલોમાં, કોલેજોમાં, જોબમાં, તો યુવાનો જશે ક્યાં, કરશે શું, એનું ભવિષ્ય શું છે? તમે તો એવું ઈચ્છો છો કે યુવાનો આખો દિવસ ફોનમાં રહે અને એ કોઈ નોકરી ધંધે જાય નહીં, પણ આ યુવાનો એવી રીતે શાંત બેસે એમ નથી, કેમ કે યુવાનોના આંદોલનથી દેશની રાજનીતિ પણ બદલી છે. યુવાનો ક્રાંતિ લાવશે અને યુવાનોની અંદર એ તાકાત છે કે મહુવાની એકની નહીં, આખા ગુજરાતની રાજનીતિને બદલી દેશે.